संत परम हितकारी जगत माहि, संत परम हितकारी, संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी जगत माहि, भरम मिटावत भारी जगत माहि, संत परम हितकारी। प्रमुख स्वामी हैं, बीजालू भलू जोईने राजी थाऊ, एटला बदा मंदिरों बनेवा, एटला बदा भणेल गणेल एनी अंदर जोड़ाणा, अने प्रमुख स्वामी तो एक एने दिव्य पुरुष कहेवामां आवे। तमे क्यारेक आमां बधा ग्याओ तो बहु सारी वात छे, नहींतर दिल्लीनुं तमे अक्षरधाम जुओ, गांधीनगरनुं जुओ, विदेशोनी अंदर अमे आफ्रिका गया था त्यांना मंदिरो जुओ, पण प्रमुख स्वामीजीने ज केम लोको भगवान स्वरूप माने छे, पण एनी अंदर एनी आम तमे आँख सामे जोता था, एनी आँखनी अंदर आँसू जे देखाता था। तमारू एवं व्यक्तित्व बनावी शको, पण क्यारे के तमारी अंदर सत्यनी एक ताकात होय ने तो। स्वामी एटला निर्दम्प हशे, निर्मल हशे, निकालस हशे, साधुतानी आ डेफिनेशन छे। प्रमुख स्वामी महाराजनी जीवन सरिया जोई, एमां बतावी नाना मोटाना भेदभाव वगर माथा माथ मुकता धब्बा मारता था। आ महापुरुषनी एवढी ताकात हशे કે ગલ્ફના દેશોમાં જેણે મંદિરો કરીને ભગવી ધજાઓ ચડાવી, વંદન છે એને। પ્રમુખ સ્વામી મહારાજથી માંડીને જેટલા જેટલા મહાન પુરુષો થયા, એવું દિવ્ય જીવન જીવ્યા ને એટલે ઉપર ભવ્ય બની શકે। અમુક અમુક દેશોની અંદર તમને ભલામણા વિઝા ન મળે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો બનાવે, એની શક્તિનો કોઈ પાર નહીં। એને શું આપણે આપી શકીએ? આપણા પદથી નાના નહીં, આપણા પદથી કોઈ આપણે એને મોટા ના કરી શકીએ। એની શક્તિ જ એવી હતી કે એની કામગીરી, એની એનું જીવન સાધુ એને જ કહી શકાય, જેનું ભોજન સાધુ, જેનું જીવન સાધુ, જેનું વસ્ત્ર સાદા, ને જેમની દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ, કોઠારી સ્વામી વિજય બાપુ જેમની સામાન્ય ઝૂંપડા સુધી જેની દ્રષ્ટિ પોખતી હતી, એ પ્રમુખ સ્વામી મહારાજની આ શતાબ્દી મહોત્સવ છે। એની અંદર આપણે બધાને આવો ભવ્ય દિવ્ય લાવો મળ્યો છે। સનાતન ધર્મની અંદર કોઈ પણ પ્રસાર એટલે સુધી દેશ વિદેશના છેડા સુધી કોઈએ પોસાડ્યો હોય, જેમ આગળ ભક્તિરામ બાપુએ કીધું એમ, આ ભગવું કપડું ભગવી ધજા આ વિશ્વના નકશામાં કોઈ મૂક્યો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજે મૂકી છે। બાપાના શતાબ્દી મહોત્સવનો એક આનંદ વ્યક્ત થઈ રહ્યો છે। ભાવાંજલિ શ્રદ્ધાંજલિ તો ન આપી શકીએ, આપણીની સામે બેસી ન શકી, આવું એનું પ્રભુત્વ, આવું એનું વ્યક્તિત્વ મેં બહુ નજીકથી નિહાળેલા છે। બાપા સતાધનમાં 3 દિવસ રોકાણા હતા, એ પણ અમારી પાસે એક યાદી એવી છે। શામજી બાપુ 2 માણસોને લેવા મોકલે સાસણના જંગલમાં, અને એમ્બેસેડર બગડે ને બળદગાડીમાં આવે પાછા, 3 દિવસ રોકાય, એવી પણ એક યાદીઓ છે। મિટાવત ભારી જગત માહે, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી।